સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામે બે જગ્યાએ લાખોના ચંદનના ઝાડની ચોરી તથા ચંદનના ઝાડને નુકસાન થતા ફરિયાદ નોંધાઈ હતી. ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ચંદન ચોરીના બનાવો બનવા પામ્યા છે, ત્યારે બડોલી ગામની સીમમાં આવેલા બે ખેતરોમાંથી ચંદનના ઝાડની ચોરી સામે આવી છે. ખેતરમાં વાવેલા 13 વર્ષ જૂના 12 ઝાડ કાપી ચંદનના 5 ઝાડમાંથી ચોરી થવા પામી છે. ખેડૂતે તેના ખેતરમાં 2.5 વીઘા જમીનમાં વાવેલા 2000 ઝાડમાંથી પાકળ થઈ ગયેલા 5 ચંદનના ઝાડની ચોરી કરી ચંદનચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી. આ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે બડોલીમાંથી છેલ્લા 1 માસમાં કુલ 23 ચંદનના ઝાડની ચોરી થવા પામી છે, ત્યારે બડોલીમાં ચંદનની ખેતી કરતા ખેડૂતોના ભયનો માહોલ છવાયેલો છે. છેલ્લા 1 માસથી ચંદન ચોરના તડકાથી તાસેલા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેફામ બનેલી ચંદન ચોર ટોળકીને પકડવા માટે ખેડૂતોને ઉગ્ર માંગ ઉઠવા પામી છે. બનવાની વિગત જોઈએ તો ઈડર તાલુકાના બડોલી ગામે તારીખ 9/5/2022 થી 12/5/2022 ના કોઈ પણ રાત્રિના સમયગાળા દરમિયાન બડોલી ગામના રાજેન્દ્ર કુમાર નાથાભાઈ પટેલના બડોલી ગામની સીમમાં આવેલા સર્વર નંબર 1976 ના ખેતરમાં કોઈ ચોરી સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં વાવેલા ચંદનના ઝાડ પૈકી 23 ચંદનના ઝાડ કાપી નાખી ચોરી થઈ ગયેલા છે, તેમજ કુલ 16 ચંદનના ઝાડને અધકચરા કાપી ચોરી કરી નુકસાન કરાયું હતું, તેમજ કુલ 23 ચંદનના ઝાડના લાકડા 115 કિલો કિંમત રૂપિયા 5.75 લાખની ચોરી કરેલ તથા 16 ચંદનના ઝાડની રૂપિયા 1.60 લાખનું ચોર ઈસમોએ નુકસાન કર્યું હતું. તેવી જ રીતે બડોલી ગામની સીમમાં અશ્વિનભાઈ રેવાભાઈ પટેલના સર્વર નંબર 1966ના ખેતરમાંથી ચંદનના 4 ઝાડ કાપી રૂપિયા 1.20 લાખની ચોરી કરી હતી, તેમજ 12 ચંદનના ઝાડની ચોરી સમયે નુકસાન કરેલ છે, જેથી રાજેન્દ્ર કુમાર નાથાભાઈ પટેલ તથા અશ્વિનભાઈ રેવાભાઈ પટેલે ચંદનના ઝાડ ચોરાયા અને ઝાડને નુકસાન પહોંચાડવાની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાવતા ઈડર પોલીસ સ્ટેશનના PSI NP ગઢવીએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. રાજેશ ચાવડા સાથે તનિષા બાપરમા, સિટી ન્યૂઝ, ઈડર.